ઠંડીમાં લોકો પોતાના ઘરમાં પણ ધાબળા અને રજાઈ ઓઢીને પણ ઠૂંઠવાઈ રહ્યા છે ત્યારે દાહોદથી મજૂરી કામ કરવા માટે રાજપીપળા આવેલો એક શ્રમિક પરિવાર કરજણ નદીના કિનારે ખુલ્લા આકાશ નીચે પ્લાસ્ટિકની આડશ નીચે રહેવા મજબૂર છે શહેરમાં રહેતા લોકોને પોતાને મળી રહેતી જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ બાબતે પણ ખાસો એવો અસંતોષ રહેતો હોય છે ત્યારે અહીંયા તમામ પ્રકારની ઉણપો અને હાડમારી વચ્ચે કોઈપણ જાતની ફરિયાદ નથી શ્રમિક પરિવારમાં નાના બાળકો મહિલાઓ અને પુરુષ સભ્યો થઈ કુલ છ જણા રાત્રે ઠંડીમાં પ્લાસ્ટિક નીચે રહે છે છે સવારે ચૂલા ઉપર રોટલા શાક બનાવી જમી કામે લાગી જતા હોય ખોદવાનું કામ હોય કે મકાન ચણવાનું દાહોદ તરફથી આવતા શ્રમિકો સિવાય આ પ્રકારની હાડમારીવાળા કામો કોઈ કરતું નથી ગરમી હોય ઠંડી હોય કે વરસાદ તમામ પ્રકારના વિપરીત સંજોગો સામે કોઈ પણ જાતની ફરિયાદ વગર તેઓ કામ કરતા જાય છે કુદરતે એમને સામાન્ય લોકો કરતાં અનેક ગણી વધારે સહનશક્તિ આપે છે જેથી કરીને તેઓ પ્રતિકૂળતાઓની વચ્ચે પણ શાંત ચિત્તે પોતાનું કામ કરતા જાય છે રોડ ઉપર જ તેમના બાળકોનો ઉછેર થતો જાય છે પરિવારના પેટનો ખાડો પુરાય એ જ પ્રાથમિકતા હોય ત્યારે બાળકોના શિક્ષણની વાત તો ક્યાંથી થાય